અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના પાણીની ગુણવત્તા અંગે પુનઃ વિવાદ સામે આવ્યો છે, જેમાં ખેડૂત એકતા મંચ, પર્યાવરણ સુરક્ષા સમિતિ અને કેટલાક પર્યાવરણ પ્રેમીઓએ પત્રકાર પરિષદ સંબોધી અને સાબરમતીમાં પ્રદૂષિત અને ઝેરી તત્વોનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાનું જણાવ્યું છે. આ સાથે જ તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ સામે બેદરકારી બદલ ફોજદારી ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે. ખેડૂત અધિકાર મંચ અને પર્યાવરણ સુરક્ષા સમિતિએ અગાઉ વિવિધ વિસ્તારોમાંથી સાબરમતીના પાણીના નમૂના લીધા હતા અને તેનો રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં નર્મદા કેનાલમાંથી કરાઈની નદીમાં આવતા પાણીની રિવરફ્રન્ટ અને તે ત્યારબાદ વાસણા બેરેજની બીજી તરફ ફતેવાડી વિસ્તાર સુધીના પાણીના સેમ્પલના રિપોર્ટની વાત કરવામાં આવી છે. નર્મદા કેનાલમાં જ્યાંથી નર્મદાનું પાણી સાબરમતીમાં છોડાય છે ત્યાંથી લઈને મિરોલી, જ્યાંથી વાસણા બેરેજ ડાઉનસ્ટ્રીમનું પાણી સિંચાઈ માટે જાય છે, ત્યાં સુધીના સેમ્પલિંગ કર્યા. સેમ્પલિંગના રિપોર્ટ અત્યંત ચિંતાજનક છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુપ્રીમ કોર્ટનો આદેશનું અમલ કરવામાં નિષ્ફળ ગયા છે, એટલા માટે અમારે આ સેમ્પલિંગ કરાવવા પડ્યા. અને સેમ્પલિંગના જે અહેવાલો આવ્યા છે એ અમદાવાદની 70 લાખની વસ્તી ઉપરાંત અમદાવાદથી નીચેવાસની જે વસ્તી છે એની તંદુરસ્તી માટે અને પશુઓ માટે અત્યંત હાનિકર્તા રિપોર્ટો આવ્યા છે. સાબરમતીનો સ્વાસ્થ્ય રિપોર્ટ છે એ આપણને બધાને વાઇબ્રેશન મોડમાં મૂકી દે એવો છે. એટલે જે રીતે સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ઘોળીને સરકારી અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રીવાળા પી ગયા છે, તો એની સામે આગામી દિવસોમાં કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરવાની પેરવી અમે કરીશું. અને આ ઉપરાંત સરકાર જ્યારે ઓપન ડિફેકેશન ફ્રી સ્ટેટની અને દેશની વાત કરતી હોય ત્યારે સરકારને આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે ઇન્ડસ્ટ્રીનું જે ઓપન ડિફેકેશન નદીની અંદર થઈ રહ્યું છે અને નદીને મૃતપ્રાય અવસ્થામાં મૂકી રહ્યા છે એ બંધ કરવામાં આવે અને જે ખેડૂતોને અને જે ખેડૂતોની જમીન પશુઓને નુકસાન થઈ રહ્યું છે એમને તાત્કાલિક એસેસમેન્ટ કરીને વળતર ચૂકવવામાં આવે અને જે લોકો જવાબદાર છે એ અધિકારીઓની સામે ફોજદારી રાય કાર્યવાહી કરવામાં આવે. સાફ પાણી જો હૈ ઉસમે કેમિકલ કી માત્રા નહીં હોની ચાહીએ ઓર હાનિકારક કેમિકલ કી તો બિલકુલ નહીં હોની ચાહીએ. પર સાબરમતી નદી જો હૈ જિસમે નર્મદા કેનલ સે પાણી ડાલા જાતા હૈ તો વો સાબરમતી કે રિવર ફ્રન્ટ મે ભી ઇસ પાણી મે કેમિકલ કી માત્રા 16 ગુના અધિક પાઈ ગઈ હૈ જો આમ તોર પર પાણી મે બિલકુલ નહીં હોની ચાહીએ. યહી પાણી જબ આગે ઓર 25 કિલોમીટર નીચે તક જાતા હૈ તો યે માત્રા 184 ગુના બઢ જાતી હૈ. યાની પ્રદૂષણ કમ હોને કે બજાય સાબરમતી મે જો હૈ નીચે જાતે જાતે પ્રદૂષણ ઓર ભી બઢતા જા રહા હૈ. ફરી એકવાર સાબરમતી નદીના પ્રદૂષણના સ્તરને લઈને વિવાદ સામે આવ્યો છે. ખેડૂત એકતા મંચ અને ગુજરાત પ્રદૂષણ સમિતિના આગેવાનોએ જે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી છે અને તેનામાં તેમણે દાવો કર્યો છે કે આ જે સાબરમતી નદી છે કરાઈ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી જ્યાંથી નર્મદાનું પાણી સાબરમતી નદીમાં આવે છે અને તે બાદ આ જ રિવરફ્રન્ટમાંથી થઈ અને આગળ વાસણા બેરેજ સુધી જાય છે અને તે બાદ જે નદીનું પાણી કે જેનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે પાણીનો જથ્થો ઠલવાય છે તે અત્યંત પ્રદૂષિત છે. જે નિયત તત્વોનું જે પ્રમાણ હોવું જોઈએ તેના કરતાં અનેક ગણું પ્રમાણ આ પાણીમાં ઠલવાઈ રહ્યું છે અને તેના કારણે પાણી આગળ જતા કે જેનો ખેડૂતો ઉપયોગ કરે છે તેના કારણે અત્યંત ઝેરી તત્વો આ પાણીમાં ભળી રહ્યા છે. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની આ ગંભીર બેદરકારીની વાત કરીને તેઓએ આ તમામ અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. એટલે જોવાનું એ રહે છે કે સાબરમતી નદીના પાણીના પ્રદૂષણના આંકડા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પ્રતિક્રિયા શું રહે છે અને આ દાવામાં ખરેખર કેટલી સચ્ચાઈ છે તે મામલે તેઓ શું કહે છે. કેમેરા પર્સન રવિ રંજન સાથે અર્પણ કાયદાવાદા, ઝી 24 કલાક, અમદાવાદ.